ગુજરાતમાં હાલની ભારે ગરમી બાદ હવે સારા સમાચાર આવ્યા છે કે દેશમાં ચોમાસું વહેલું શરૂ થવા જઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આંદામાન સાગર પર ચોમાસું પહોંચી ગયું છે અને તે હવે આગળ વધીને બંગાળની ખાડી અને પછી ગુજરાત તરફ આવશે. ભારતમાં કેરળથી ચોમાસાની શરૂઆત થતી હોય છે, જે બાદ તે આગળ વધીને મુંબઈ અને બાદમાં ગુજરાત સુધી પહોંચે છે. તો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે દેશમાં કઈ તારીખથી ચોમાસાનો પ્રારંભ થઈ રહ્યો છે, ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે અને આ વર્ષે ચોમાસામાં કેવો વરસાદ પડશે. ભારતીય હવામાન વિભાગ અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું 15 મેથી આંદામાન નિકોબાર દ્વીપ સમૂહ તરફ આગળ વધી રહ્યું છે, જેને પગલે કેરળ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં વરસાદ પડે તેવી સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આંદામાન નિકોબાર ટાપુઓ પર ચોમાસું આ વર્ષે એક અઠવાડિયું વહેલું પહોંચી જશે. અહીં ચોમાસું દર વર્ષે 22 મેના રોજ શરૂ થતું હોય છે, જે આ વર્ષે 16 કે 17 મેના રોજ શરૂ થઈ જશે. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે કેરળમાં આ વર્ષે ચોમાસું 27 મેના રોજ શરૂ થાય તેવી શક્યતા છે. કેરળમાં ચોમાસું 1 જૂનની આસપાસ શરૂ થતું હોય છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસું 1 જૂનની આસપાસ શરૂ થતું હોય છે, જે બાદ ચોમાસું આગળ વધીને ભારતના અન્ય ભૂભાગોમાં અને ગુજરાત સુધી પહોંચશે. IMD વેધરના બુલેટિન પ્રમાણે 27 મેની આસપાસ કેરળમાં ચોમાસાનો પ્રારંભ થઈ જશે, જેની અસરને પગલે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું શરૂ થવાની શક્યતા છે. સામાન્ય રીતે રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ 15 જૂનથી થતો હોય છે, જોકે આ વર્ષે રાજ્યમાં ચોમાસું 1-2 દિવસ વહેલું શરૂ થાય તેવી શક્યતા છે. ગુજરાતમાં 14 જૂનની આસપાસ ચોમાસું શરૂ થાય તેવી શક્યતા છે. હવામાન નિષ્ણાંતો અનુસાર 24 જૂન સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થાય તેવી સંભાવના છે, જે તારીખ અગાઉ 30 જૂન હતી, એટલે કે ખેડૂતો સમય કરતાં વહેલા વાવણી કરી શકશે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆત દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી થતી હોય છે, જે બાદ સૌરાષ્ટ્રના વિસ્તારો અને મધ્ય ગુજરાત તથા તે બાદ ઉત્તર ગુજરાત તરફ ચોમાસું આગળ વધશે. હવામાન વિભાગે લાંબા ગાળાના અનુમાનમાં કહ્યું છે કે દેશમાં આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે, એટલે કે દેશમાં સારો વરસાદ થવાની શક્યતા છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે પણ તેના અનુમાનમાં જણાવ્યું છે કે દેશમાં ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસું સારું રહેવાની શક્યતા છે. હવામાન વિભાગની માહિતી પ્રમાણે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણના વિસ્તારોમાં વધારે વરસાદ થવાની શક્યતા છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ અનુસાર આ વર્ષે શરૂઆતના 2 મહિનામાં વધારે વરસાદ થવાની શક્યતા છે, જ્યારે કે છેલ્લા 2 મહિનાઓમાં વરસાદ કદાચ ઓછો પડે તેવી શક્યતા છે.